તો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શરૂ કરીશું કેપિલરી અથવા તો મેનિસ્કસ ઇફેક્ટ. એટલે શું કે આપણે સ્મોલ ડાયામીટરની નળી હોય, પતલી ડાયામીટરની નળી, એને આપણે પાણીમાં ડૂબાડીએ તો પાણી ઉપર ચડે અથવા નીચે જાય, આ જે વસ્તુ થાય ને એને કહેશું આપણે કેપિલરી અથવા તો મેનિસ્કસ ઇફેક્ટ. આ બધું કોના લીધે થાય? સરફેસ ટેન્શનના લીધે થાય. કેમ કે પાણીના મોલેક્યુલ અને અહીંયા જે કાચ છે, કાચની નળી હોય તો કાચના મોલેક્યુલ, બે વચ્ચે એડહેશન ફોર્સ ક્રિએટ થાય અને પાણી ઉપર ચડે. સરફેસ ટેન્શનવાળો વિડીયો ન જોયો હોય જોઈ લેજો, હું આઈ બટન ઉપર નાખી દઈશ. અને આ બે એક નથી હો, આ એક જ પાત્રમાં ન થાય. અહીંયા આ પાણી હશે, આ અહીંયા બીજું મર્ક્યુરી હશે, અહીંયા મારે બે ભાગ પાડવા પડે. હવે ચાલે, આ એક જ પાણી નથી, આ બે સરખું ફ્લુઇડ નથી, અલગ અલગ ફ્લુઇડ છે. તો આ જે થશે ને, લિક્વિડ રાઇઝ, લિક્વિડ ફોલ, એને કહેશું આપણે કેપિલરી. એકવાર ઇંગ્લિશમાં વ્યાખ્યા વાંચું. ધ ફિનોમિનન ઓફ લિક્વિડ રાઇઝ ઓર ફોલ, મતલબ લિક્વિડ રાઇઝ થાય અને લિક્વિડ ફોલ થાય ઇન સ્મોલ ડાયામીટર ઓફ ટ્યુબ, પતલી નળીમાં, ઇઝ નોન એઝ કેપિલરી ઓર મેનિસ્કસ ઇફેક્ટ. હવે આપણે જોઈએ કેપિલરી રાઇઝ, કેપિલરી ફોલ. તો જુઓ, કેપિલરી રાઇઝ હવે જોઈએ. કેપિલરી રાઇઝ એટલે હું પાણીના પાત્રમાંથી નળી નાખીને પાણી ઉપર ચડ્યું, ઈ થયું કેપેલરી રાઇઝ. આ આપણું લાગે છે સરફેસ ટેન્શન, સિગ્મા. સિગ્મા શેપ કેવો લઈ લે, આવો સરફેસ ટેન્શનવાળા વિડીયોમાં આપણે જોયું. હવે જુઓ, આ પાણી ઉપર ચડ્યું, એક ફોર્સ હશે જેણે ઉપર ચડાવ્યું હશે, એક ફોર્સ હશે જેણે પાણીને ઉપર ચડાવ્યું. અને હજી અહીંથી ઉપર નથી ગયું. કેમ કે એક ફોર્સ હશે જેને નીચે તરફ કહેતો હશે કે નહીં ભાઈ હવે ઉપર ચડમાં. તો એક આપણે જોઈએ અપવર્ડ ફોર્સ. કયો અપવર્ડ ફોર્સ લાગે? ઉપરની સાઈડ કયો ફોર્સ લાગે? અપવર્ડ ફોર્સ જોઈએ. તો અપવર્ડ ફોર્સ કયો લાગે? ઉપર કોની, કોના લીધે ચડે એ આપણે જોઈએ. તો ઉપર કોના લીધે ચડે? સરફેસ ટેન્શનના લીધે. કોના લીધે ચડે? સરફેસ ટેન્શનના લીધે. કેમ કે પાણીનો મોલેક્યુલ કાચના મોલેક્યુલ કરતા અધેશન ફોર્સીસ વધારે હોય. બે કાચનો મોલેક્યુલ પાણીના મોલેક્યુલને ખેંચતો જાય ઉપર ઉપર ઉપર. કોના લીધે થાય આ બધું? સરફેસ ટેન્શનના લીધે. તો આપણે પહેલો શોધીએ અપવર્ડ ફોર્સ. તો અપવર્ડ ફોર્સ, આ ધારો કે થીટા હોય, હું એંગલ થીટા, તો આ થશે આપણું સિગ્મા કોસ થીટા, અને આ સાઈડનું આપણું થશે સિગ્મા સાઇન થીટા. ઓકે, સિગ્મા કોસ થીટા, સિગ્મા સાઇન થીટા. એટલે આપણો ઉપર ચડવા માટે જવાબદાર ફોર્સ કયો છે? સિગ્મા કોસ થીટા ઉપર ચડવા માટે જવાબદાર ફોર્સ છે. અને હવે આ ક્યાં લાગે છે? હંમેશા પેરિફેરી ઉપર. હવે જેણે મારે ઇન લિક્વિડ ડ્રોપલેટ, ઇન હોલો બબલ, ઇન લિક્વિડ જેટવાળો વિડીયો ન જોયો, એની માટે એકવાર કહી દઉં કે સપોઝ આ નળીનો હું ટોપ વ્યૂ દોરું, તો નળી આવી ગોળ હશે, એની અંદર અહીંયા પાણી ભર્યું હોય તો કયો ભાગ કોન્ટેક્ટમાં આવશે? સરફેસ ટેન્શન કયા ભાગ ઉપર લાગતો હશે? અહીંયા બધે જસ્ટ પેરિફેરી ઉપર લાગતો હશે. પેરિફેરી એટલે પરિમિતિ ઉપર લાગતો હશે. એટલે અહીંયા શું આવશે? સિગ્મા કોસ થીટા લાગે છે. સિગ્મા કોસ થીટા ઉપરની સાઈડ ઇન્ટુ પેરિફેરી પાઈ ડી, બધી પેરિફેરી ઉપર સિગ્મા કોસ થીટા જેટલું સરફેસ ટેન્શન લાગે છે. આ આપણું થયો અપવર્ડ ફોર્સ. હવે એક ફોર્સ છે જે એને ડાઉનવર્ડ ખેંચતો છે નીચેની ડાયરેક્શનમાં. તો હવે આપણે શોધીએ ડાઉનવર્ડ ફોર્સ. તો હવે જોઈએ ડાઉનવર્ડ ફોર્સ. ડાઉનવર્ડ ફોર્સ, તો જો ડાઉનવર્ડ ફોર્સ શું થશે? આ નળીનું આટલું વોલ્યુમ, એટલે અહીંથી આટલું નળીનું વોલ્યુમ, વોલ્યુમ ઇન્ટુ વેઇટ ડેન્સિટી. શું? વેઇટ ડેન્સિટી. વેટ ડેન્સિટીનો એક વિડીયો બનાવ્યો છે, એ આઈ બટન ઉપર નાખી દઈશ, એવું લાગે તો જોઈ લેજો. હવે વોલ્યુમ, નળાકારનું વોલ્યુમ શું થાય? એરિયા ઇન્ટુ હાઈટ. એરિયા શું થશે? પાઈ બાય ફોર ડી સ્ક્વેર ઇન્ટુ હાઈટ, મતલબ આટલો એરિયા ઇન્ટુ હાઈટ. અને વેટ ડેન્સિટી શું થશે? રોજી. એને દર્શાવી કોને વડે? સિમ્બોલ શું છે? ડબલ્યુ ટાઈપ છે, ડબલ્યુ એનો વેટ ડેન્સિટીનો સિમ્બોલ છે. અને સૂત્ર શું થાય? રો જી. આ થયો છે આપણો ડાઉનવર્ડ ફોર્સ, આ થયો આપણો
અપવર્ડ ફોર્સ. હવે આ બે ને આપણે સરખાવીએ, આ બેને આપણે ઇક્વિલિબ્રિયમ ધારીએ, તો આ બેને આપણે સરખાવવું પડશે. એક છે પાઈ ડી સિગ્મા કોસ થીટા અને એક પાઈ બાય ફોર ડી સ્ક્વેર ઇન્ટુ રો જી. હવે એ ક્યાં સરખાવવું? બે મિનિટ, થોડોક મોબાઈલ નીચે લઈ લીધો છે. હવે જુઓ, એક સિગ્મા કોસ થીટા અપવર્ડ ફોર્સ, સિગ્મા કોસ થીટા ઇન્ટુ પાઈ ડી, એ થશે અપવર્ડ ફોર્સ. ડાઉનવર્ડ ફોર્સ શું થશે? પાઈ બાય ફોર ડી સ્ક્વેર ઇન્ટુ એચ ઇન્ટુ રો જી. ડન. અપવર્ડ ફોર્સ, અપવર્ડ ફોર્સ કરી લઈએ તો લાગ્યું ખબર પડી સિગ્મા કોસ થીટા એ ઉપરની ડાયરેક્શનમાં પૃષ્ઠ તાણ ખેંચતું હશે, સરફેસ ટેન્શન. અને ક્યાં હંમેશા સરફેસ ટેન્શન લાગે? પેરીફેરી ઉપર, એટલે ઇન્ટુ પેરીફેરી કર્યું. આમાં શું થશે? વોલ્યુમ ઇન્ટુ વેટ ડેન્સિટી. વોલ્યુમ શું થશે? પાઈ બાય ફોર ડી સ્ક્વેર ઇન્ટુ એચ, અને વેટ ડેન્સિટી શું થાય? રો જી. જી તો ગુરુત્વાકર્ષણ તો આવે જ તે, અને ઘનતા એટલે પાણીની ઘનતા, જે ફ્લુઇડ હશે એની ઘનતા એ તે મેટર કરતી થશે ડાઉનવર્ડ ફોર્સમાં. એટલે આવું સૂત્ર બન્યું. હવે આપણે હાઇટને કરતા બને, કેટલી હાઇટ બનશે એ આપણે શોધવું હોય, તો હાઇટને આપણે કરતા બનાવીએ તો એચ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા કોસ થીટા, આ પાઈ ડી આવશે ને, સિગ્મા કોસ થીટા પાઈ ડી અપોન પાઈ બાય ફોર ડી સ્ક્વેર ઇન્ટુ રો જી. પાઈ પાઈ કેન્સલ, એક ડી એક ડી નીચે ઉડી જશે, ચાર ઉપર આવશે, એટલે ચાર સિગ્મા કોસ થીટા અપોન રો જી ડી. આટલું આપણે હાઇટ થશે. હાઇટ શોધવી હોય કે કેપિલરી કેટલું ચડશે, તો આપણે જોવે હું સરફેસ ટેન્શન, કોસ થીટા, થીટા એટલે આ કેટલો એંગલ બનાવે ઈ, રો, રો એટલે કયું ફ્લુઇડ છે એની ઘનતા, પાણી વા ચડતું હોય તો પાણીની ઘનતા તે 1000, ગુરુત્વાકર્ષણ ફોર્સ 9.8, ડાયામીટર જે આ નળીનો જે ડાયામીટર હોય તે કેવો, એટલે આપણી હાઇટ મળી જાય. ડન. હવે જુઓ, મેં તમને શું કીધું હતું સરફેસ ટેન્શનવાળા વિડીયોમાં, આજે કર્વ આવે ને ખૂબ માઇક્રોનમાં આવે, એટલે પાણીમાં તો હાવ માઇક્રોનમાં આવે, એટલે આપણને બતાય નહીં. ગ્લાસમાં પાણી સેજ કર્વેચર હોય પણ આપણને બતાય નહીં. એટલે આપણે થીટા શું ધારીએ? 0 ધારીએ, એટલે કોસ થીટા, એટલે કોસ 0 હોય તો કોસ 0ની કિંમત થાય 1, એટલે આપણો જવાબ શું આવશે? અહીંયા ઉપર જવાબ લખું તો 4 સિગ્મા ઇન્ટુ 1 અપોન રો જી ડી. કોસ થીટા, થીટા બરાબર મેં 1 લખી નાખ્યું, એટલે આ આવશે જવાબ 4 સિગ્મા અપોન રો જી ડી. આ થશે આપણું હાઈટ. પાણી હોય તો આપણી એમ થશે 4 સિગ્મા રો જી ડી. બસ આ છે કેપિલરી રાઈઝ. કેપિલરી ફોલ એ છે ને સેમ છે, એટલે હું એનો વિડીયો બનાવતો નથી. પૂછે ને તો ખાલી એક ફિગરમાં ફેરફાર કરી નાખવાનો, આ હોય ને કાઢીને પાણી નીચે ડૂબાડી દેવાનું અને આવો શેપ દઈ દેવાનો, અને અહીંયા થીટા લખવાનું, અહીંયા સિગ્મા લખવાનું, અહીંયા સિગ્મા લખવાનું. સૂત્ર બેમાં સેમ થશે, સરખાવાનું સેમ હશે. ટૂંકમાં કાંઈ કરવાનું નથી, પૂછાય તો ફિગરમાં ફેરફાર કરીને હરખે હરખું લખી નાખવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. એટલે આ વિડીયો આપણે પૂરો કરીએ. હવે જો આ વિડીયો પૂરો થાય ને, એટલે વચ્ચે જો સબસ્ક્રાઇબનું બટન આવશે, વચ્ચે GTU-વાળાનું સિમ્બોલ આવશે, એ દબીને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોમાં ખબર પડી હોય તો લાઇક આપી દેજો. મળ્યા આપણે નેક્સ્ટ વિડીયોમાં.